ઉનાથી આ સમાચાર મળી રહ્યા છે. ઉનામાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ફરી ભારે પવન સાથે વરસાદ ઉનામાં શરૂઆત થઈ ચૂકી છે. નવા બંદર દરિયો ગાંડો તૂર બન્યો છે. આપને જણાવી દઈએ 10 થી 12 ફૂટ દરિયાના મોજા ઊંચા ઉછળ્યા છે. સમુદ્રે પાણીના જોરને કારણે દોરડું તૂટી ગયું. આપને જણાવીએ સમાચાર બોટમાં 7 થી 8 લોકો સવાર હતા જે દરિયામાં ફસાયા છે. ઉનામાં ફરી ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને બોટ પણ ફસાઈ છે. નવા બંદર જે દરિયો છે તે ગાંડો તૂર બન્યો છે. 10 થી 12 ફૂટ દરિયાના ઊંચા મોજા ઉછળ્યા છે. સમુદ્રી પાણીના જોરને કારણે દોરડું પણ તૂટી ગયું છે. બોટમાં 7 થી 8 વ્યક્તિઓ સવાર હતા જે દરિયામાં ફસાયાના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. ઉનાથી આ સમાચાર જે આ ફરી વખત ભારે પવનની સાથે જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. 10 થી 12 ફૂટ દરિયાના મોજા ઊંચા ઉછળ્યા છે અને સાથે જ સમુદ્રી પાણીના જોરને કારણે દોરડું પણ તૂટી ગયું છે અને બોટમાં 7 થી 8 વ્યક્તિઓ સવાર હતા જે દરિયામાં ફસાઈ ચૂક્યા છે. આપને જણાવીએ ઉનાથી આ સમાચાર જે આ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને જે દરિયો છે તે ગાંડો તૂર બન્યો છે. આજ અંગે વિગત આપશે મારા સંવાદદાતા કાર્તિક. ફોન લાઈન પર જોડાયા છે. કાર્તિક, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? સમુદ્રમાં બોટ ફસાઈ છે જેમાં લોકો પણ સવાર હતા, શું વિગતો? એ ચોક્કસ જણાવી દઉં તો આજે જે વાયુ નામનું જે વાવાઝોડું છે એ દરિયા તરફ વધી રહ્યું છે. ત્યારે જે નવા બંદરનો જે દરિયો છે તે ગાંડો તૂર બની ગયો છે અને બોટોને પણ ઉપર ચડાવી દેવામાં આવેલી છે. ત્યારબાદ એક બોટનું દોરડું તૂટી ગયું છે અને દરિયાના બહુ 10 થી 15 ફૂટ ઊંચા મોજાના કારણે બોટ દરિયા તરફ જતી રહી છે અને તેમાં 8 થી 10 ખલાસી છે. એમાં બધા 8 લોકો ઊંચા કરી રહ્યા છે અને પોતે સેવા લોકોને પહોંચાડવાની સેવા માંગી રહ્યા છે. જી જી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. આપને જણાવી દઈએ તો ઉનામાં ફરી ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે જ્યારે નવા બંદર જે દરિયો છે તે ગાંડો તૂર બન્યો છે અને સાથે જ 10 થી 12 ફૂટ ઊંચા દરિયાના મોજા ઉછળ્યા છે અને સમુદ્રી પાણીના જોરને કારણે દોરડું તૂટી ગયું.